सौथी पहेला आपणे लाडवा बनावा माटे एना मुठिया बनावाना छे। तेनो लोट बांधवा माटे अहींया मैं थोड़ू पाणी गरम करवा माटे मूक्यु छे। पाणीने आपणे 9 सेकू गरम करवानुं छे। तो आ पाणी गरम थई गयुं छे। गैस बंद करीने आने आपणे नीचे उतारी लईशुं। हवे एक वासण लई लो अने एमां आपणे 2 कप घऊंनो करकरो लोट नाखीशुं। जे आपणे मुठिया अने लाडवा बनावा माटे वापरीए ए लोट उपयोगमां लेवानो। झीणो लोट लाडवा बनावा माटे ना चाले। आनी साथे ज आपणे 1/4 कप चणानो लोट उमेरीशुं। અને લાડવાને વધારે હેલ્ધી બનાવવા માટે અત્યારે મેં ઓટ્સનો ઉપયોગ કર્યો છે। તો અહીંયા મેં દિશાનોના ઓટ્સ ઉપયોગમાં લીધા છે, જે 100% હોલ ગ્રેન છે અને એમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, તો એ હેલ્થ માટે ખૂબ જ સારું હોય। આને આપણે એક વાટકીમાં લઈ લઈએ। આ ઇન્સ્ટન્ટ ઓટ્સ છે એટલે આને શેકવાની જરૂર નથી, તો અડધી વાટકી મેં ઓટ્સ લીધા છે। એને મિક્સર જારમાં લઈ લઈએ અને આનો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું। રૂટિનમાં પણ જો તમે ઓટ્સ ખાવાના ઉપયોગમાં લેતા હોય તો આ રીતનો પાવડર બનાવીને પણ તમે બરણીમાં ભરીને રાખી શકો છો। 10-15 સેકન્ડમાં આનો પાવડર બનીને તૈયાર થઈ જાય છે। તો જે ઓટ્સનો પાવડર બનાવ્યો એ આમાં ઉમેરીશું। તો 1/2 કપ ઓટ્સનો પાવડર આમાં ઉમેર્યો છે। 1/4 કપ તેલ આમાં ઉમેરીએ। નોર્મલ રૂમ ટેમ્પરેચરનું તેલ મેં ઉપયોગમાં લીધું છે। આને સરસ રીતે મિક્સ કરી લઈએ। તેલના બદલે તમારે ઘીનું મોવણ નાખવું હોય તો પણ નાખી શકો છો। ફરીથી આમાં 1/4 કપ તેલ ઉમેરીશું એટલે આટલા મેઝરમેન્ટમાં મેં 1/2 કપ તેલ ઉપયોગમાં લીધું છે। એટલે જેટલો લોટ લીધો છે ઘઉંનો એના 1/4 ભાગનું આપણે તેલ ઉપયોગમાં લીધું છે। સરસ રીતે આને મિક્સ કરો અને લાડવામાં જે મોવણ હોય એ મુઠ્ઠી પરતું મોવણ કહેવાય એવું મોવણ હોવું જોઈએ। તો આ રીતે તમારે એને ચેક કરવાનું। જો મોવણ ઓછું લાગે તો 1-2 ચમચી તમે તેલ ઉમેરી શકો છો। હવે જે પાણી આપણે ગરમ કર્યું હતું એ થોડું થોડું આમાં ઉમેરીશું અને આનો લોટ બાંધીશું। તો થોડું થોડું પાણી ઉમેરીશું અને જેટલો લોટ મિક્સ થતો જાય પાણીની સાથે એમાંથી આપણે મુઠિયા બનાવતા જવાના। તો આ રીતે થોડો લોટ લઈને તમારે એને ભાર દઈને દબાવતા જવાનું છે। તો આ રીતના મુઠિયા બનાવીને તૈયાર કરવાના છે અને આપણે એક થાળીમાં મૂકી દઈશું। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને આ રીતે બાકીના મુઠિયા બનાવીને તૈયાર કરીશું। આ રીતના મુઠિયા બનાવતા જો તમને ના ફાવે તો નોર્મલ તમે ગોળ શેપ આપીને પણ તમે મુઠિયા બનાવી શકો છો। ફક્ત આનો લોટ બાંધી વખતે તમારે 2 વસ્તુનું ધ્યાન રાખવાનું। એક તો પાણી તમારે 9 સેકુ ગરમ કરીને લેવાનું છે અને લોટ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે। તો આ રીતે બધા મુઠિયા બનાવીને હું તૈયાર કરી લઉં છું। અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝના 9 મુઠિયા બનીને તૈયાર થાય છે। મુઠિયા બની જાય પછી આપણે એને તળવાના છે। તો આને તળવા માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેલ એકદમ સરસ ગરમ થાય પછી જ મુઠિયાને તળવાના। તો મુઠિયામાં ઉમેરી દઈશું અને હવે ગેસ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખીશું। તમારે જો આ રીતે મુઠિયા બનાવીને લાડવા નથી બનાવવા ને ભાખરી બનાવીને લાડવા બનાવવા છે તો એની રેસીપી પણ મેં ચેનલ ઉપર બતાવી છે। તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરવાથી કે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાથી તમને એની રેસીપી જોવા મળશે। થોડી વાર પછી આપણે આને ફેરવીશું। આને તળતી વખતે તમારે હાઈ ફ્લેમ નથી રાખવાની। જો તમે આને ફાસ્ટ ગેસ ઉપર તળો તો ઉપરથી આ તમને તળાઈ ગયેલા લાગે અને મુઠિયા અંદરથી કાચા રહે, તો જ્યારે તમે લાડવા બનાવો ત્યારે તમને થોડા ચિકાસ પડતા લાગે, એટલે આને તળવામાં ગેસની ફ્લેમનું અને તેલના ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતના એ ગોલ્ડન બ્રાઉન કલરના તળાય એટલે આપણે એને એક વાસણમાં લઈ લેવાના છે। તો આટલા મુઠિયા તળાતા લગભગ 15-17 મિનિટ જેટલો સમય લાગી જાય છે, એટલે મુઠિયાને તળવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની। હવે આ જ રીતે જે બાકીના મુઠિયા વધ્યા હતા એ પણ મેં તેલમાં ઉમેરી દીધા છે અને સેમ એ જ રીતે આને પણ આપણે તળીને તૈયાર કરીશું। આ મુઠિયા પણ તળાઈ ગયા છે, એને આપણે થાળીમાં લઈ લઈએ। હવે આ મુઠિયાને ઠંડા થવા દેવાના છે। તો તમારી પાસે જો સમય છે તો આ રીતે જો એને રહેવા દેશો તો 1-2 કલાકમાં ઠંડા થઈ જાય છે, પણ અત્યારે આ ઝડપથી ઠંડા થઈ જાય એટલા માટે હું આના આ રીતે ટુકડા કરી લઉં છું અને પંખા નીચે એને 10-15 મિનિટ આપણે રહેવા દઈશું જેથી આ રૂમ ટેમ્પરેચર પર આવી જાય। પછી આપણે એને દળવાના છે। ક્યારે આને ગરમ ગરમ હોય ત્યારે મિક્સરમાં નહીં નાખવાના, તો મુઠિયાનો ભૂકો ઠંડો થાય પછી આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું। તો 1/2 ભૂકો મેં મિક્સર જારમાં લઈ લીધો છે અને 1/2 જે ભૂકો વધ્યો છે એને બીજી વારમાં આપણે દળીશું। તો અત્યારે મેં અગારોનું મિક્સર ઉપયોગમાં લીધું છે અને આ મિક્સરનું રિઝલ્ટ ખરેખર ખૂબ જ સરસ છે।
10-15 સેકન્ડમાં આનો પાવડર બનીને તૈયાર થઈ જાય છે. તમારે જો આ મિક્સર પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. હવે એક મોટું વાસણ લઈ લઈએ અને એના ઉપર ઘઉં ચાળવાનો ચાણો મૂકીશું અને જે મુઠિયાનો ભૂકો આપણે તૈયાર કર્યો એને ચાળી લઈશું. તમારી પાસે જો ચાણો ના હોય તો કાણાવાળો વાટકો પણ ઉપયોગમાં લઈ શકો છો. જે પણ મોટા દાણા રહે એને બીજી વાર જે આપણે મુઠિયાનો ભૂકો દળતા હોઈએ એની ભેગા ઉમેરી દેવાના. તો આ રીતે ચૂરમું તૈયાર થઈ જશે. બાકીના જે મુઠિયા વધ્યા છે એને પણ હું દળીને તૈયાર કરી લઈશ. તો આટલું ચૂરમું બનીને તૈયાર થયું છે અને સાઈડમાં મૂકી દઈએ. હવે એક કડાઈ લઈને એને ગરમ થવા માટે મૂકીએ અને એમાં 3-4 ચમચી જેટલું ચોખ્ખું ઘી ઉમેરીશું. ઘી તમે ઘરનું બનાવેલું કે ગાયનું કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો. ઘી ગરમ થાય એટલે એમાં આપણે 1 કપ ગોળનો ભૂકો ઉમેરીશું. જેટલો આપણે લોટ લઈએ એનાથી અડધો આપણે ગોળ લેવાનો, એટલે 2 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે તો 1 કપ આપણે ગોળ લઈશું. તો એ તમે વાટકીથી કે તપેલીથી માપીને પણ લઈ શકો છો. ઘી ગોળનો પાયો નથી કરવાનો, ફક્ત આપણે ઘીની સાથે ગોળને મિક્સ જ કરવાનો છે. એ વાતનું ધ્યાન રાખવાનું, જો પાયો બની જાય તો પણ લાડવા કડક બને. અત્યારે મેં ગેસ લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખ્યો છે. તમે જોઈ શકો છો લગભગ ગોળ મિક્સ થઈ જવા આવ્યો છે. તો ગેસ બંધ કરી દેવાનો છે અને જે પણ તમને ગોળના દાણા દેખાતા હોય એને આપણે સ્પેચ્યુલાની મદદથી આ રીતે દબાવતા જઈશું. એથી એ સરસ મિક્સ થઈ જશે, કેમ કે ઘી અત્યારે ગરમ જ હોય એટલે એની સાથે ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય. તો ઘી અને ગોળ મિક્સ થઈ ગયું છે. જે ચૂરમું આપણે તૈયાર કર્યું છે એમાં મિશ્રણ ઉમેરી દઈએ. આની સાથે જ આપણે 4 ચમચી જેટલી સમારેલી બદામ ઉમેરીશું, 3 ચમચી સૂકી દ્રાક્ષ, 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીએ અને જાયફળ મેં લીધું છે જેને આપણે છીણીને ઉમેરીશું. આમાં 1-1.5 ચમચી જેટલી ખસખસ ઉમેરીએ અને ખસખસને ઉપયોગમાં લેતા પહેલા સાફ કરીને જ ઉપયોગમાં લેવાની. આ મિશ્રણ અત્યારે ખૂબ જ ગરમ છે તો ચમચા કે ચમચીની મદદથી પહેલાં એને થોડું મિક્સ કરી લઈશું અને પછી આ 9 સેકું થાય પછી આપણે એને હાથથી મિક્સ કરીએ. તો લગભગ 5 મિનિટ પછી આ મિશ્રણ થોડું અડાય એવું થઈ ગયું છે. તો હાથથી આ રીતે એને મિક્સ કરીએ. આ રીતે એને ચેક કરો, જો તમને મિશ્રણ ડ્રાય લાગે તો આ સમયે 1 ચમચી ઘી ઉમેરી શકો છો. અત્યારે મેં ઘી નથી ઉમેર્યું. આ રીતે લાડુ બનાવતા જઈશું અને આ લાડુ બનાવવામાં ફક્ત આપણે 3-4 ચમચી જેટલું ઘી ઉપયોગમાં લીધું છે, છતાં પણ તમે જોઈ શકો છો લાડુમાંથી સરસ રીતે ઘી છૂટું પડી ગયું છે. આ રીતે લાડુ બની જાય પછી ખસખસથી એનું આ રીતે કોટિંગ કરી દઈશું. તો આ રીતે લાડુ બનાવીને તૈયાર કરવાના છે. એને એક થાળીમાં મૂકી દઈએ. તમને જો હાથથી આ રીતે લાડુ બનાવતા નથી ફાવતા તો આ રીતનું મોલ્ડ પણ માર્કેટમાં મળતું હોય છે, જેમાં થોડું ઘી લગાવી દેવાનું, પછી થોડી ખસખસ અને બદામ નાખીશું અને ચૂરમું આમાં આ રીતે દબાવીને ભરી દઈશું. પછી મોલ્ડને આ રીતે તમે થાળીમાં ઊંધું પાડો તો આસાનીથી લાડુ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે મોલ્ડથી કે હાથથી વાળીને પણ લાડુ તમે બનાવી શકો છો. જે લાડુ આપણે બનાવ્યા એ કેવા બન્યા છે એ પણ તમને બતાવું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ લાડુ બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, હવે આ ચૂરમાના લાડુ બનીને તૈયાર છે અને તમે ડબ્બામાં ભરીને 8-10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો આ રીતે ચૂરમાના લાડુ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.